कोरोना वायरसना સંક્રમણને અટકાવવા વહીવટીતંત્ર સજાગ બન્યું છે ત્યારે આવા કોઈ શંકાસ્પદ કોરોના વાયરસના વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તે વ્યક્તિ સહિત તેના ઘરવાળાને તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરી વાયરસના સંક્રમણને અટકાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરમાં મોટીસરા વિસ્તારમાં એક પરિવાર અમદાવાદ રહેતા પોતાના સંબંધીના સંપર્કમાં આવતા પરમાર રમીલાબેનના ઘરને હોમ ક્વોરન્ટાઇન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઇન કર્યા બાદ જે તે પરિવારોની કોઈ જ દેખભાળ કે સાર સંભાળ ન લેવાતા તેઓની સ્થિતિ કફોડી જોવા મળી હતી ત્યારે મોટીસરા વિસ્તારના રમીલાબેન પરમારના પરિવારને હોમ ક્વોરન્ટાઇન કરાયા બાદ વહીવટી તંત્ર દ્વારા માત્ર સવારે દૂધ આપવા સિવાયની કોઈ જ સાર સંભાળ ન લેવાતા 14 દિવસ કફોડી સ્થિતિમાં પોતાના ઘરમાં વિતાવ્યા હતા તો પોતાના જ ઘરમાં 6 સભ્યોની જેમ તેમ કરીને પૂરા કર્યા હોવાનું જણાવી તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઇન કર્યા બાદ કોઈ જ સાર સંભાળ લેવામાં આવી ન હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને હોમ ક્વોરન્ટાઇન કર્યા બાદ તેઓના વિસ્તારના લોકોનું વલણ બદલાતા તેઓને શકની નજરે જોતા તેઓની હાલત કફોડી જોવા મળી હતી ત્યારે પરમાર રમીલાબેને હોમ ક્વોરન્ટાઇનના 14 દિવસ પૂર્ણ કર્યા બાદ મહોલ્લાના રહીશો તેઓને તરછોડી રહ્યા છે ત્યારે તેઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખી હોમ ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓની ખબર અંતર પૂછવા પણ અનુરોધ કર્યો હતો અને તંત્રને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કર્યા હોવાથી પરમાર રમીલાબેન TRB માં ફરજ બજાવતા હોવાથી તેઓને માનદ વેતન પૂરું આપવામાં આવે તેવી પોલીસ અધિક્ષકને અપીલ કરી હતી અમને 8 તારીખથી 22 તારીખ સુધી હોમ ક્વોરન્ટાઇન કરેલા છે અમે 14 દિવસ ઘરમાં રહ્યા સરકાર નિયમ મુજબ અમે પાળ્યું છે અમે અને મારું તો એટલું કહેવું છે કે 14 દિવસ અમને ઘણી તકલીફ પડી છે અંદર અમને સરકારનો કોઈ પણ સહાય મળી નથી તકલીફ પડી છે ખાલી 24 સવારે દૂધ મળતું હતું એના સિવાય કશું મળ્યું નહીં અમને 14 દિવસની અંદર મારા ઘરના અંદર 100 સભ્ય છે કેવી રીતે પૂરું કરીએ મારું મન જાણે છે જમવાનું કોઈ વ્યવસ્થા હતી ના કશું જ નહીં કોઈ ચીજ નહીં અને કોને કરી દીધું લોકડાઉન કરવા તમને અંદર મહેલાની અંદર એટલે કયા અધિકારી આવ્યા હતા તમને આરોગ્યના આવ્યા હતા અને કોઈ સુવિધા તમને નહીં મળી ના કોઈ સુવિધા નથી મળી અમને અને અમને 14 દિવસ અંદર રાખવામાં અમને કોઈ તકલીફ નથી અમે 14 દિવસે સાહેબ અમને નામ શું એમનું જોશી સાહેબ અમને આવ્યા હતા કાલે એમને અમને છૂટા કરી નાખ્યા 14 દિવસે અમને કોઈ તકલીફ નહીં પણ એના પરિવારનો અને બીજું કે કોઈ બી ન હોમ ક્વોરન્ટાઇન કરો તો મારું તો એટલું જ કહેવું છે કે કોઈ બી હોય એમને સાથ સહકાર આલો એમનાથી દૂર ભાગવાની કોશિશ ના કરો અને ખોટી અફવાઓ ના ફેલાવો કે એમને કોરોના થયા છે આ થયા છે કેમ કે તમારે એ તમે એ રીતનું કહેશો તો અંદરથી ભાગી જશે એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે એમને સાથ સહકાર આવો એમનાથી દૂર ભાગવાની કોશિશ ના કરો તમે બને તો એમના ઘરમાં ના બેસો બાકી તો તમે એમને 2 ફૂટ 3 ફૂટ સેટા ઉભા રહીને હાલચાલ પૂછો એમને કોઈ જોતું હોય તો લાયા લો મારે તો મને બહુ તકલીફ પડી છે આ વિશે મને બહુ ખોટું લાગ્યું છે મને એટલે મારું તો એટલી વિનંતી છે કે કોઈ બી ન કરો તો તમે સાથ સહકાર આપવાનું કરો પણ એમનાથી દૂર ભાગવાની કોશિશ ના કરો કેમ કે મારી તો બહુ અફવા ફેલાણી છે કે તારપુર સિવિલમાં દાખલ કર્યા છો ખોટો કેસ પાટણ સિવિલમાં દાખલ કર્યા છો એટલે આવી ખોટી અફવાઓ ફેલાવાનું બંધ કરી દે શું નામ તમારું મારું નામ પરમાર રમીલાબેન નયનકુમાર